વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે જોયું કે અરીસા વડે રચાતા પ્રતિબિંબ એટલે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ અને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ જોઈ આજે આપણે જે થિયરી ચલાવી રહ્યા છે એ થિયરીની વાત કરો તો ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ સતો સમીકરણ આ સમીકરણ વિશે તમે શીખેલા છો R बराबर 2F, R એટલે વક્રતા ત્રિજ્યા અને F એટલે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવ્યું પણ અહીં આગળ મેં માત્ર ગોળીય અરીસો લખ્યો છે એક્ઝામમાં તમારે ગોળીય અરીસાની જગ્યાએ અંતર્ગોળ અરીસો આવે કાં તો બહિર્ગોળ અરીસો પણ આવે તો તમારે જે અરીસા વિશે કીધું હોય એ અરીસાની આકૃતિ દોરવાની અને જો ગોળીય અરીસો લખેલો હોય તો કોઈ પણ એક આકૃતિ દોરવાની તો અહીં આગળ સમજવા માટે હું બે આકૃતિ દોરીશ સૌથી પહેલા હું અંતર્ગોળ અરીસાની આકૃતિ દોરું છું અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ આદ્રુપી મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C મે અંતર્ગોળ અરીસો દોર્યો છે સૌથી પહેલા અને એ જ રીતે અહીંયા શું કરું છું બહિર્ગોળ અરીસો બી દોર્યો છે બહિર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ આદ્રુપી મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C હવે ધ્યાન આવ્યું અહીંયા આગળ શું કામ કરું છું પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરું છું પ્રકાશનું કેવું કિરણ આપાત કરું છું સમાંતર કિરણ આપણને ખબર છે કે પ્રકાશનું સમાંતર કિરણ આપાત કરીએ તો પાસ કેમાંથી થશે મુખ્ય કેન્દ્ર F માંથી પાસ થાય સમાંતર કિરણ આપાત કર્યું એટલે પાસ કેમાંથી થયું મુખ્ય કેન્દ્ર F માંથી હવે બીજું કિરણ કેવી રીતના પાસ કરું છું વક્રતા કેન્દ્ર સી માંથી પાસ કરું છું વક્રતા કેન્દ્ર કેમાંથી પાસ કર્યું સી માંથી તો જો પ્રકાશનું કિરણ સી માંથી પાસ થાય તો પરાવર્તન બી કેમાંથી થવાનું સી માંથી થશે એવું કેમ કે પ્રકાશનું કિરણ જો સી માંથી પાસ કરે તો સી માંથી જ પરાવર્તન થાય તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે બી પ્રકાશનું કિરણ સી માંથી પાસ થાય એનો મતલબ એ થાય કે પ્રકાશનું કિરણ અરીસા પર કઈ રીતે આપાત થયું છે લંબરૂપે આપાત થયું છે જો આ આપાત કોણ છે આપાત કોણ થીટા લો તો જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય એટલા જ ખૂણે શું થવાનું બરાબર તો આ ખૂણો કેટલો તો તમે જોઈ શકતા તો જુઓ આ ઝેર છે તો આ જેટલો ખૂણો હોય ને એટલો જ આ ખૂણો હોય તો આ ખૂણો કેટલો થાય થીટા પણ પ્રશ્ન અહીંયા આવ્યો આ ખૂણો કેટલો તેનો ઝેડ આવી ગયો જો એટલે આ જેટલો ખૂણો હોય ને એટલો આ ખૂણો હોય તો આખો ખૂણો કેટલો ટુ થીટા તો આ ખૂણો કેટલો થાય ટુ થીટા થાય એટલે યાદ રાખજો યુગ્મ કોણ બનાવતા જોજો ભૂલ ના પડે ભૂલથી અહીંયા થીટા ની જગ્યાએ અહીંયા થીટા લખી દીધું તો આન્સર નહીં આવે પાછો એ જ રીતે હવે આપણે અહીંયા જોઈએ કે પ્રકાશનું કિરણ અહીં સમાંતર આપાત કરું જો પ્રકાશનું કિરણ સમાંતર આપાત કરું તો પાસ કેમાંથી થવાનું મુખ્ય કેન્દ્ર F માંથી પણ અહીંયા આગળ
आभासी प्रतिबिंब समांतर किरण आपात करले पास के मध्य में मुख्य केंद्र एक मात्र अने जो सीमा थी पास करो तो परावर्तन भी क्या मात्र था वाला सीमा थी परावर्तन भी क्या मात्र था सीमा अबे प्रश्न है जी प्रकाश की किरण तबे समांतर आपात करो तो आपात कौन जो आंख में थीटा हुई तो परावर्तित कोण भी कितना हुई थीटा तो हमें जो लगता है तो जो आसमानता देखा आसमानता देखा ये भी आसमानता देखा आ लाइन जे छे ये सीधी जाय छे तो आंखों में कितना थई जितलो आंखों में इतलो जाखों में थई ए ज रीते तुम जो आ एफ वाली लाइन छे और आ समांतर लाइन तो आंखो खूनो कितलो तो आखो खूनो 2 थीटा થાય જો તો અહીંયા 2 થીટા થાય તો આ ખૂણો બી કેટલો થાય 2 થીટા થશે ભૂલ ના પડવી જોઈએ અને અહીંયા કરું એક કામ શું કરું છું આ જે વધારાનું અંતર છે ને વક્રભાગ એને અવગણી નાખું છું એટલે આને m નામ આપી દઉં છું અને એ સમજવા માટે n નામ આપી દઉં છું તો અહીંયા કરું મેં આ ડોટેડ લાઈન દોરવા પાછળ કારણ શું અહીં કાટકોણ ત્રિકોણ રચાય જો બે કાટકોણ ત્રિકોણ એ જ રીતે મેં અહીંયા બી વક્રભાગ ને શું કરી નાખું છું થોડો અવગણી નાખું એટલે થોડો અવગણી નાખું તો આ બી કાટકોણ ત્રિકોણ થઈ જવાનું અને એમ કહી દો અને આને એમ કહી દો સી અને એફ વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ સી અને પી વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા પી અને એફ વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ પી અને સી વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા આ સૌથી પહેલા યાદ રાખવાનું કે આ બેમાંથી તમને જો અંતર્ગોળા દિશા વિશે પૂછ્યું હોય તો અંતર્ગોળની આકૃતિ દોરવાની અને બહિર્ગોળા દિશા વિશે પૂછ્યું હોય તો બહિર્ગોળા દિશાની આકૃતિ દોરવાની થોડી વાર બાદ લખી નાખીએ અહીં અરીસાનું વક્રતા કેન્દ્ર સી છે આકૃતિ જોયા પ્રમાણે લખી નાખ્યું છે અહીંયા અરીસાનું વક્રતા કેન્દ્ર શું છે તો કે સી છે આપણે પ્રકાશ કિરણ કેવું હાલ આપાત કર્યું છે સમાંતર એટલે લખું છું જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસાના એમ બિંદુ પર આપાત થાય છે વાર્તા લખી નાખી કે પ્રકાશનું સમાંતર કિરણ કઈ જગ્યાએ આપાત થાય એમ બિંદુ પર આપાત થાય છે હવે ધ્યાન રાખજો સીએમ અરીસાને દોરેલો શું છે લંબ છે આગળ થિયરી પૂછાય એક્ઝામ માં મફતના માર્ક્સ લેવાના છે કશું છે નહીં જો અહીંયા નો લખો જો એમ સી અને પી કેટલો છે થીટા છે અને ખૂણો એમ એફ પી કેટલો છે તો કે 2 થીટા છે બસ આ બે ત્રિકોણને સરખાવી દીધા એટલે વાત પતી ગઈ હવે જો ધ્યાન આપજો ત્રિકોણ એમ સી એન મેં ત્રિકોણ લઈ લીધો એમાં ટેન થીટાનું સૂત્ર વાપરો ટેન થીટા એટલે શું સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ સામેની બાજુ એટલે એમ અને પાછળની બાજુ એટલે સીએમ એ જ રીતે ત્રિકોણ લઈ લો છું એમ એફ પી માં ફરી ટેન થીટા નું સૂત્ર વાપરો પણ એ ભૂલ ના કરતા અહીંયા થીટા કેટલો છે 2 થીટા છે એટલે ટેન 2 થીટા બરાબર સૂત્ર શું એમ એન ના છેદમાં એફ એન પણ અહીંયા આગળ જોજો બંને મે ત્રિકોણ લઈ લીધા અત્યાર કિંમત નહીં મૂકતો પણ એક વસ્તુ લખી દઉં કે આ પેરેક્સિયલ કિરણો જે છે ને અહીં આ યાદ હોય તો લખવાનું કે ડાયરેક્ટ લખી દેશો કોઈ ચાલશે અહીં પેરેક્સિયલ કિરણો માટે થીટા કેવો છે સૂક્ષ્મ હોવાથી
ખૂણો આપણે કેવો લીધો છે સૂક્ષ્મ લીધો છે અને ખૂણો સૂક્ષ્મ હોય તો tan થીટા લગભગ શું થઈ જાય થીટા થઈ જાય તો tan થીટા લગભગ થીટા થઈ જાય તો થીટા બરાબર સૂત્ર શું થાય mn ના છેદમાં cn એ જ રીતે અહીંયા આગળ મારે સૂત્ર લખવું હોય તો 2 થીટા બરાબર સૂત્ર શું થાય mn ના છેદમાં fn બંનેનું સમીકરણ સરખાય તો ચાલે ને સમીકરણ એકની કિંમત સમીકરણ દેવા મૂકી દો તો ચાલે તો જો સમીકરણ બે ની કિંમત સમીકરણ એક માં મૂકી દો અહીં મૂકી દો તો સૂત્ર શું થશે 2 થીટા ની જગ્યાએ કિંમત મૂકી દો mn ના છેદમાં cn is equal mn ના છેદમાં fn mn mn ગયા આપણને ખબર છે fn બરાબર શું લખે f અને cn બરાબર શું લખે આ અહીં લખો તો લખી નાખી જો fn બરાબર શું લીધેલું છે તો કે f અને cn બરાબર શું લીધેલું છે આ આ કિંમત અહીં મૂકી દઈએ તો જો 2 as it is cn ની જગ્યાએ શું લખાશે r mn તો નીકળી ગયો fn fn બરાબર શું લખાશે f હવે જો ચોકડી ગુણાકાર કરો r બરાબર શું થઈ જાય 2 a અને જો f ને કરતા બનાવી દો તો સૂત્ર શું થાય r / એટલે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણની વાત કરીએ તો f = સૂત્ર શું છે r / 2 હવે ધ્યાન આપજો જે ધોરણ 10 માં થિયરી ભણી ગયા તમે એની વાત કરું છું અરીસાનું સૂત્ર આ ધોરણ 10 માં આપણે શીખી ગયા અરીસાનું સૂત્ર શું 1 upon u plus 1 upon v is equal to 1 upon f સાબિત કરો આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન છે એટલે કદાચ જો પૂછવો હોય તો પૂછી નાખે તો આપણને એ બી ખબર છે કે અરીસાનું સૂત્ર એટલે શું તો u એટલે શું વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવો સમીકરણ જેને આપણે શું કહીએ છીએ અરીસાનું સમીકરણ કહીએ છીએ એને આપણે નામ શું આપેલું છે અરીસાનું સમીકરણ જો હવે સૌથી પહેલા હું આકૃતિ દોરું છું સૌથી ઈઝી થિયરી મફતના માર્ક પૂછાય તો સૌથી પહેલા મેં અંતર્ગોળ અરીસો દોરતો અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ આ ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર એફ ને વક્રતા કેન્દ્ર સી હવે ધ્યાન આવ્યો વસ્તુને હું શું કરું છું સી થી દૂર મૂકું છું તો આપણને ખબર છે વસ્તુને સી થી દૂર મૂકીએ તેનું પ્રતિબિંબ ક્યાં મળશે સી અને એફની વચ્ચે કેવું મળે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા નામ તો જો અહીંયા આગળ હું પ્રકાશનું કિરણ સમાંતર આપાત કરું છું ચોપડી મેં 3 કિરણ બતાવ્યા છે આપણે એને 2 કિરણથી આકૃતિ થિયરી સાબિત થઈ જાય તો ત્રીજું કિરણ બતાવીએ નહીં નહીં તો ગૂંચવાળું ઉત્પન્ન થશે પ્રકાશનું કિરણ સમાંતર આપાત કરો તો પાસ કેવાથી થાય મુખ્ય કેન્દ્ર એકમાંથી પાસ થાય એક કિરણને સમાંતર લીધું અને બીજું કિરણ જે આપાત કરું છું એ સીધું ધ્રુવ પી પર આપાત કરું છું જો
તો ધ્રુવ પી પર આપાત કરો પરાવર્તન ની કેમ આવી જશે જેટલા કોને આપાત કરો એટલા જ કોને પરાવર્તન થાય એટલે અહીંયા આગળ જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો ક્યાં બને અહીં બને નામ કરણ કરી દઈએ આ વસ્તુની ઊંચાઈ છે તો એબી આ પ્રતિબિંબની ઊંચાઈ છે તો એ ડેશ બી ડેશ અહીં આગળનો થોડો વક્ર ભાગ છે એને આપણે શું કરી નાખીએ છીએ અવગણી નાખીએ છીએ અહીં આગળ બિંદુ આપી દઈએ છીએ એમ આપણને ખબર છે પી અને એફ વચ્ચેનું અંતર જેને આપણે કેના વડે દર્શાવ્યું છે કેન્દ્ર લંબાઈ વડે વસ્તુ અંતર સોરી પ્રતિબિંબ અંતર ને આપણે વી એટલે શું પ્રતિબિંબ અંતર સી અને પી વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા અને વસ્તુ અંતર યુ ઈ અને બી વચ્ચેનું અંતર સૌથી પહેલા આકૃતિ દોરી દેવાની જેને આકૃતિ દોરતા આવડે એને થિયરી આવડી જશે હવે હું શું કરું છું કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરું જો અહીંયા આગળ લખી દઉં છું કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિની વાત કરતા એ બી માપ છે એટલું જ માપ શું છે પહેલા એમએન નું છે એટલે એ બી બરાબર શું છે એમએન અને એ બી બરાબર શું લખાય વસ્તુ ઊંચાઈ એ ડેશ બી ડેશ બરાબર શું લખાય પ્રતિબિંબ ઊંચાઈ ઓકે જો વસ્તુની ઊંચાઈ ઉપર છે એટલે આપણે પ્લસ એફ લખી શકીએ લખવું હોય તો એ ડેશ બી ડેશ બરાબર લખવું હોય તો નીચે તરફ છે એટલે શું લખાય માઇનસ એફ ડેશ P થી F વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ પણ ડાબી બાજુ છે ને ડાબી બાજુ તો શું લખાય માઇનસ F P થી B' વચ્ચેનું અંતર ડાબી બાજુ છે માઇનસ B P થી B વચ્ચેનું અંતર ડાબી બાજુ છે વસ્તુ અંતર U P થી C વચ્ચેનું અંતર ડાબી બાજુ છે માઇનસ R એટલે સૌથી પહેલા મેં શું કામ કર્યું કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ બતાવી દીધી કે જેના કારણે આપણે થિયરી સાબિત કરવામાં સરળતા વાર્તા નહીં લખવામાં સીધી થિયરી પર ફોકસ કરીશ તો તમે અહીંયા જોશો ને તો ધ્યાન આવી જાય એક કાટકોણ ત્રિકોણ અને એક કાટકોણ ત્રિકોણ જો એકતાય તો જો બંને કાટકોણ ત્રિકોણ સરખા આ બે ને સરખાય દો એક કાટકોણ ત્રિકોણ આ અને બીજો કાટકોણ ત્રિકોણ આ બંને ને સરખાવજો એટલે થિયરી પૂરી ખાલી આપણે શું કરવાનું છે બે કાટકોણ ત્રિકોણ લઈ વાત પૂરી કરી નાખવાનું તો જો લખીએ ત્રિકોણ એ ડેશ બી ડેશ સી એ ડેશ બી ડેશ એફ સોરી ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને ત્રિકોણ એમ એન એફ કેવા ત્રિકોણ છે તો સમરૂપ ત્રિકોણ છે બંને ત્રિકોણ કેવા સમરૂપ ત્રિકોણ તો બંને સમરૂપ ત્રિકોણ તો tan થીટા નું સૂત્ર વાપરો આમાં તો tan થીટા નું સૂત્ર વાપરો તો સામેની બાજુ એની સામેની બાજુ એટલે a' b' પાછળની બાજુ b' f is equal આમાંય વાપરો સામેની બાજુ mn પાછળની બાજુ nn પણ આપણને એ બી ખબર છે જો એમએન બરાબર શું લખાશે એ બી લખાય તો અહીંયા હું એમએન બરાબર શું લખી દઉં છું એ બી લઈ લઉં છું તો સૂત્ર શું એ ડેશ બી ડેશ ના છેદમાં બી ડેશ એફ ઇઝ ઇક્વલ ટુ એમએન બરાબર શું એ બી આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરી લઈએ એક કામ કરું છું ચલો બી ડેશ એફ તો બી ડેશ એફ બરાબર હજુ આપણે આવ્યું નહીં બી ડેશ એફ એટલે આમાં ઓકે જો ધ્યાન આવ્યું પહેલા મેં સૌથી પહેલા શું કર્યું એમએન બરાબર એબી લઈ લીધું હવે બી ડેશ એફ બરાબર લખવું છે તો બી ડેશ એફ એટલે આ માપ કેટલું તો આ માપ તમારી પાસે અહીં નહીં પણ મેં એવું કહી આપું આટલું માપ છે કયું પી બી ડેશ એમાંથી પી એફ બાદ કરો તો બી ડેશ એફ મળી જાય બી ડેશ એફ છે એ કેટલું તો કે પી બી ડેશ માંથી પી એફ જેટલું માપ બાદ કરો તો પી બી ડેશ બરાબર કેટલા છે જો
माइनस वी अने पीएफ बराबर कितना है माइनस एफ है तो माइनस माइनस प्लस थी गया એટલે વીએસ એફ બરાબર શું માઇનસ બી પ્લસ એફ અને બીજું માપ શું આવ્યું એનએફ એનએફ બરાબર કેટલા સ્મોલ એફ લખવાનું રહ્યું ને એનએફ બરાબર કેટલા તો કે સ્મોલ એફ એનએફ લખો કે પીએફ લખો બંને વસ્તુ લખ્યા અહીં પીએફ પર દર્શાવ્યું છે એ જ વસ્તુ અહીંયા ને એટલે પીએફ લખો કે એનએફ લખો બે વસ્તુ સરખી જ એમ તો આપણે સૂક્ષ્મ અંતરને શું કરી નાખ્યું છે અવગણી નાખ્યું છે એટલે એને બરાબર શું લખાશે માઇનસ એફ ચલો હવે હું કામ કરું કિંમત મૂકી દઉં એ ડેશ બી ડેશ બી ડેશ એફની જગ્યાએ લખો તો માઇનસ બી પ્લસ એફ એનએન બરાબર તો એબી લખાશે અને એનએફ બરાબર લખો તો શું લખાશે માઇનસ એફ એટલે જો હું સૂત્ર લખી દઉં એ ડેશ બી ડેશ એબી ને છેદમાં લઈ આવું is equal to सूत्र શું આવ્યું માઇનસ બી પ્લસ એફ અપન માઇનસ આને હું શું કહું સમીકરણ 1 હવે બીજા ત્રિકોણની વાત કરું જો ત્રિકોણ એબીપી એબીપી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ પી સમરૂપ ત્રિકોણ છે બંને ત્રિકોણની સમરૂપ એટલે બે ત્રિકોણ લીધા પહેલું આ ત્રિકોણ ને બીજું આ પછી આ અને આ વાત પૂરી બંને સમરૂપ ત્રિકોણ છે ચલો આમાં tan θ નું સૂત્ર વાપરો સામેની બાજુ AB પાસેની બાજુ BD આમાં વાપરો સામેની બાજુ A'B' પાસેની બાજુ જો PB' તો અહીં આ રીતે સૂત્ર કરતા બનાવી દો એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું પી બી ના છેદમાં પી એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી તો પી બી ડેશ ના છેદમાં શું થશે પી બી અને આ સાઈડ લઈ આવો તો આ ઉપર જતો રહ્યો આની અંદર કિંમત મૂકી દો ચલો જો આપણી પાસે સૂત્ર શું આવ્યું એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી ઇઝ ઇક્વલ ટુ પી બી ડેશ ના છેદમાં પી બી ચલો કિંમત મૂકીએ એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી પી બી ડેશ માઇનસ બી અને પી બી બરાબર માઇનસ બી અને સમીકરણ બે કહી દો તો તમે જોઈ શકતા જો સમીકરણ એક અને સમીકરણ બે બંને સરખાઈ તો બંને સરખાઈ દઈએ સમીકરણ એક બરાબર સમીકરણ બે સમીકરણ એક બરાબર લખો તો શું છે માઇનસ વી પ્લસ એફ અપન માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય માઇનસ 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 તોડી જવાના ને ને પ્લસ વી બાય લખી દો ચોકડી ગુણાકાર કરો માઇનસ વી યુ પ્લસ યુ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી એમ સમીકરણને યુપીએફ વડે ભાગી નાખો સમીકરણને શું કરો યુવીએફ વડે ભાગી નાખો તો જો સમીકરણને યુવીએફ વડે ભાગું ને તો યુ અને વી ઉડી જવાના રહેવાનો શું એફ અને યુ બી એફ વડે ભાગું તો યુ અને એફ ઉડી જવાના રહેવાનો શું વી અને યુ બી એફ વડે ભાગું તો વી અને એફ ઉડી જવાના રહેવાનો શું યુ અને આ સાઈડ લઈ જાઓ અને આ સાઈડ લઈ જાઓ તો જો આ સાઈડ આવેલો પ્લસ થઈ જાય વન અપન યુ પ્લસ વન અપન વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવ્યું વન અપન એફ જે અરીસાનું સમીકરણ છે અને આપણે બીજું એ બી શોધ્યું કે એફ બરાબર સૂત્ર લખો તો શું લખાય આર બાય ટુ એ આમાં મૂકી દઉં તો અરીસાનું સૂત્ર શું થઈ જાય વન અપન યુ પ્લસ વન અપન બી એફની જગ્યાએ લખો તો આર બાય ટુ એટલે ટુ બાય આર લખાય એટલે યાદ રાખવાનું કે અરીસાનું સમીકરણ સાબિત કરવું છે
તો ખાલી બે કાટકોણ ત્રિકોણ લઈને સરખાવવાની વાત કરવાની અહીંયા બે બે કાટકોણ ત્રિકોણ લઈને સરખાઈને થિયરી સાબિત કરવાની અને વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો તો એમાં બે કાટકોણ ત્રિકોણ લઈને સરખાઈ દીધું એટલે આન્સર આવી ગયો એટલે આ થિયરી સૌથી ઈઝી અને પૂછાય તો મફતના માર્ક્સ લેવા એટલે દરેક વિદ્યાર્થીને તો આને તૈયાર ખાસ કરજો આગળનું જે લેક્ચર આવશે એમાં હવે અરીસાના સૂત્રની મદદથી એક્ઝામ્પલ ગણવાના આવશે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાના આવશે ત્યાં સુધીમાં તો ત્યાં તૈયાર કરનાર